नमस्कार विद्यार्थी मित्रों, गैलेक्सी स्कूल द्वारा आयोजित ऑनलाइन लेक्चर में तमारू स्वागत छे। छेल्लू जे आपणुं लेक्चर हतुं एमां याम भूमितिमां उदाहरण नंबर एक अने उदाहरण नंबर बे सुधी आपणे जोई गया। एना पछी उदाहरण नंबर त्रण छे, एक आकृति आपेली छे जे आपणे लेवानुं नथी। अने एना पछी उदाहरण नंबर चार, अहीं आपणे रकम लखेली छे कि भाई बिंदु एक्स वाय એ બિંદુઓ 7-1 અને 3-5 થી સમાન અંતરે છે તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ દર્શાવો। તમે જોઈ અહીંયા પહેલા આપણે સિમ્પલ રીતે સમજીએ કે ભાઈ બિંદુ એક્સ વાય એ બિંદુ 7-1 અને 3-5 થી સમાન અંતરે છે। સૌથી પહેલા આપણે ધારી દઈએ અહીંયા કે આ જે બિંદુ છે એ પી છે। ધારીશું આપણે કે આ જે બિંદુ છે એ કેપિટલ પી છે, આ બિંદુ છે અને આપણે એ ધારીશું, આ જે બિંદુ છે એને આપણે બી ધારીશું। હવે આપણે શરૂઆત કરીએ આન્સરમાં। ધારો કે બિંદુ પી એક્સ વાય આ જે બિંદુ છે એને આપણે પી નામ આપેલું છે। ધારો કે બિંદુ પી એક્સ વાય એ બિંદુઓ આ જે બિંદુ છે એને આપણે એ નામ આપીશું તો એ 7-1 અને આ જે બિંદુ છે એને મેં કયું નામ આપ્યું છે, ધારો કે બી બિંદુ છે અને બી 3-5 થી સમાન અંતરે છે। એવું અહીં આપણે ધાર્યું છે કે ભાઈ બિંદુ પી એક્સ વાય આ જે બિંદુ છે એ આ બંને બિંદુથી સમાન અંતરે છે। અહીં આપણે એની નાની આકૃતિ જોઈએ। ધારો કે બિંદુ પી છે એક્સ વાય, અહીંયા બિંદુ એ છે, બિંદુ એ 7 અને 1 એના યામ છે અને અહીંયા એ બિંદુ બી છે એના યામ છે 3 અને 5। તમને એમ કહેવામાં આવે છે કે બિંદુ પી એક્સ વાય એ 7-1 અને બી 3-5 થી આ જે છે એ સમાન અંતરે બિંદુ આવેલું છે, આ બંને અંતર સમાન છે। આ બિંદુથી આ બિંદુનું અંતર જેટલું છે એટલું જ આ બિંદુનું આ બિંદુથી અંતર છે, બંને અંતર સમાન છે। તો પછી એક્સ અને વાય વચ્ચેનો સંબંધ શું હશે એ આપણે સાબિત કરવું છે। સૌથી પહેલા તમે જોઈએ આકૃતિમાં બિંદુ પી એક્સ વાય એ બિંદુ એ 7-1 અને બી 3-5 થી સમાન અંતરે છે। જો સમાન અંતરે હોય તો આપણે અહીંયા પી એ ઇઝ ઇક્વલ ટુ પી બી લખી શકીએ, અહીંયા આપણે લખીશું સમાન અંતરે છે, ધેરફોર પી એ ઇઝ ઇક્વલ ટુ પી બી આપણે આવું લખી શકીએ। ધેરફોર ચલો પી એ લેવું છે, PA લેવું હોય, અંતર આપણે PA શોધવું હોય તો રૂટની અંદર x માઇનસ 7 એનો આખા કૌંસનો વર્ગ થાય પ્લસ y માઇનસ 1 આખા કૌંસનો વર્ગ થાય, તો અહીંયા આપણે એવું લખીશું। એમ ના કરવું હોય તો અહીંયા સ્ક્વેર લઈ લઈએ બંને બાજુ તો પણ ચાલશે, તો બંને બાજુ વર્ગ લઈ લઈએ એટલે આપણે વર્ગમૂળ લખવું નહીં પડે। ફરી હશે તમારે આમાંથી આને બાદ કરીને એનો વર્ગ લખવાનો રહેશે, આમાંથી આને બાદ કરીને વર્ગ લખવાનો રહેશે, ઉપર જે વર્ગમૂળ છે એ તમારે લેવું પડશે નહીં। તો બંને બાજુ વર્ગ કરતા આપણે શું કરીએ, બંને બાજુ વર્ગ કરતા તો કરીએ આપણે ધેરફોર પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી બી સ્ક્વેર, બંને બાજુ આપણે શું કરી દીધું એનો વર્ગ આપેલો છે। હવે પી સ્ક્વેર અહીંયા સ્ક્વેર હોય તો બરા રૂટ ના આવે, રૂટ આવશે નહીં, તમારે ખાલી એની બાદબાકી જ થાય, એક્સ વન માઇનસ એક્સ ટુ આખા કૌંસનો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય ટુ આખા કૌંસનો વર્ગ, અહીંયા પણ એવું થશે। ધેરફોર ચલો પી સ્ક્વેર લેવું છે, અહીંયા પી સ્ક્વેર એક્સ માઇનસ 7 આખા કૌંસનો વર્ગ એક્સ માઇનસ 7 આખા કૌંસનો વર્ગ પ્લસ વાય માઇનસ 1 આખા કૌંસનો વર્ગ,
અહીંયા વચ્ચે ઇઝ ઇક્વલ ટુ છે તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ અહીંયા લઈ લો PB સ્ક્વેર હવે અહીંયા PA સ્ક્વેર એટલે અહીંયા આપણે PB સ્ક્વેર લેવું છે તો PB ઇઝ ઇક્વલ ટુ ઓફ ધ રૂટ આવશે પણ અહીંયા સ્ક્વેર હોય તો રૂટ આવશે નહીં રૂટ ના આવે તમારે ખરી વાત આખી થાય આ જે xm છે એમાંથી આ xm ને માઈનસ કરીશું એનો વર્ગ લઈ લઈશું x માઈનસ 3 આખા કૌંસનો વર્ગ प्लस y माइनस 5 आखा कौन सा वर्ग थई गयो તમારે આકૃતિ કમ્પ્લીટ દોરવાની રહેશે સમજવા માટે છે અને આપણે જે એક્ઝામ્પલ ગણીશું તો સાઈડમાં આવી નાની આકૃતિ પણ દોરી છે સમજવા માટે ચલો આનો આપણે સારું રૂપ આપ્યું છે તો આનો સારું રૂપ શું આવશે પ્રથમ પર અહીંયા પ્રથમ જે પદ છે એનો વર્ગ થશે તો x નો વર્ગ થઈ ગયો અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ પછી જેટલી પણ સંખ્યાઓ દેખાય છે બધાનો ગુણાકાર એક તો x છે પછી એક 7 છે અને ઉપરવાળા બે પણ તમારે લેવાના બધાનો તમે ગુણાકાર કરી નાખો 7 2 14 x થઈ જશે અહીંયા છેલ્લું પદ હંમેશા પ્લસ આવશે જેમ તમે અહીંયા પ્રથમ પદનો વર્ગ કર્યો છે એમ અહીંયા જે છેલ્લું પદ 7 છે એનો પણ તમે વર્ગ કરો તો 7 નો વર્ગ કેટલો આવે 49 આવશે પ્લસ અહીંયા પ્લસ અહીંયા પણ આપણે એવું કરીએ છીએ પ્રથમ પદ નો વર્ગ એટલે y નો અહીં જે વર્ગ y નો વર્ગ થઈ ગયો અહીંયા માઈનસ તો અહીંયા માઈનસ જેટલી પણ સંખ્યાઓ દેખાય છે બધાનો ગુણાકાર 1 2 છે 1 y છે અને 1 છે 1 2 છે 1 છે અને y છે તો એ તમે તમે ગુણાકાર કરો 2 1 2 અને 2 y એટલે 2 y અહીંયા 2 y છેલ્લું પદ અમે અહીંયા પ્લસ આવશે અહીંયા 1 નો જેમ તમે પ્રથમ પદ y નો વર્ગ કર્યો અહીંયા 1 નો પણ તમારે વર્ગ કરવો પડશે તો 1 નો વર્ગ 1 થઈ ગયો ઇઝ ઇક્વલ ટુ તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ ચલો અહીં તમે જેવું સાદું રૂપ આપ્યું છે એ જ રીતે આપણે અહીંયા સાદું રૂપ આપ્યું છે તો પ્રથમ પદ નો વર્ગ એટલે x નો વર્ગ અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ ત્રણે ત્રણ નો ગુણાકાર કોનો કોનો 2 3 અને x ત્રણે ત્રણ નો ગુણાકાર કરી નાખો તો 2 3 6 x છેલ્લું પદ હંમેશા પ્લસ જ આવશે જેમ તમે અહીંયા પ્રથમ પદ નો વર્ગ કર્યો છે એમ અહીંયા 3 નો વર્ગ કરો તો 3 નો વર્ગ કેટલો આવશે 9 આવશે અહીંયા પ્લસ તો અહીંયા પ્લસ ફરીથી અહીંયા પ્રથમ પદ નો વર્ગ એટલે y નો વર્ગ ઓછા તો અહીંયા ઓછા 3 3 સંખ્યાઓનો ગુણાકાર કરી નાખો તો 2 5 10 y છેલ્લું પદ હંમેશા પ્લસ આવશે અહીં તમે જે પ્રથમ પદ નો વર્ગ કર્યો છે એમ અહીંયા 5 છે તો 5 નો વર્ગ કેટલો આવશે અહીંયા 25 આવશે હવે આપણે એનું સાદું રૂપ આપીએ એમ જુઓ બરાબરની બંને બાજુથી x નો વર્ગ કેન્સલ થઈ ગયો અહીંથી આ y નો વર્ગ કેન્સલ થઈ ગયો હવે જે વધ્યું છે એમાં જોઈએ એક તો માઇનસ 14x વધેલા છે એક માઇનસ 2y વધેલા છે તમે જુઓ અહીં માઇનસ 14x પછી માઇનસ 2y અને 49 અને 1 49 ને 50 બરાબર ચલો આ બધું તમે જુઓ માઇનસ 6x છે માઇનસ 10y છે માઇનસ 6x માઇનસ 10y અને 25 અને 9 34 પ્લસ 34 હવે આપણે કામ કરીએ માઇનસ 14x છે એના બરાબરની આ બાજુ લઈ લઈએ આ બરાબરની આ બાજુ એટલે પ્લસ થઈ ગયા માઇનસ 2y છે એને પણ બરાબરની આ બાજુ લાવીએ એ પણ પ્લસ થઈ ગયા અને 34 છે એને બરાબરની આ બાજુ લાવીએ એટલે અહીંયા આવશે એટલે માઇનસ થઈ જશે તો અહીંયા 50 તો એને રહેશે આ 34 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ ગયા બરાબર ચલો માઇનસ 6x માઇનસ 10y આટલું છે અને આ જે બે સંખ્યાઓ છે માઇનસ 14x અને માઇનસ 2y બંને માઇનસ છે બરાબરની આ બાજુ લાવી છે એટલે પ્લસ થઈ જશે તો માઇનસ 14 ના બાજુ લાવશે એટલે પ્લસ 14x માઇનસ 2y ના બાજુ લાવશે એટલે પ્લસ 2y થઈ ગયું 50 માંથી 34 ગયા 16 આવશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા
મોટી સંખ્યા માંથી આવી સંખ્યા બાદ થાય, દસ વાય માંથી બે વાય ગયા એટલે આઠ વાય, અને મોટી સંખ્યા આગળ ઓછા છે તો જવાબ શું આવશે તમારો, ઓછા આવશે. હવે સામાન્ય લઈ લઈએ, ચલો આમાંથી આઠ નીકળી ગયા, અહીં શું વધ્યા તમારી પાસે એક્સ માઇનસ, આમાંથી આઠ નીકળી ગયા બાદ કેટલા વધ્યા નીકળ્યા વાય, તો એક્સ માઇનસ વાય અંદર વધી ગયું છે. હવે x માઇનસ y નો સહગુણક કેટલો છે, 8 છે, એને આપણે દૂર કરવો છે, ક્યાં જશે, નીચે છેદમાં, આની નીચે છેદમાં આવશે, અહીં એકલા કરી x માઇનસ y વધેલા છે, ધેરફોર x માઇનસ y બરાબર 16 ના નીચે 8 આવી ગયા. આ પદને અહીંયા લખ્યું, આ પદને અહીંયા લખ્યું છે, પછી 8 ને નીચે લાવે છે, અહીંયા 16 ના નીચે, અહીં છેદ ઉડી જશે, 8 દૂ 16, કેટલા વધે તમારી પાસે x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 2. આ જે છે એ x અને y વચ્ચેનો સંબંધ દર્શાવે છે, જે x અને y વચ્ચેનો સંબંધ છે એવું આપણે અહીંયા લઈ શકીએ. તો આ જે છે એ ઉદાહરણ નંબર 4 છે. હવે આના પછી ઉદાહરણ નંબર 5 લઈએ. દરેક વિદ્યાર્થી આને મેઇન ચોપડામાં લખશે, અને પછી આપણે હોમવર્કમાં કહીએ એ પ્રમાણે તમારે પછી રફ ચોપડામાં પણ લખવાનું રહેશે. તો ઉદાહરણ નંબર 5 ની આપણે રકમ લખી લઈએ. બિંદુઓ A 6 5 અને B માઇનસ 4 3 થી સમાન અંતરે આવેલું હોય તેવું વાય અક્ષ પરનું બિંદુ શોધો. બિંદુ એ 6 5 અને બી માઇનસ 4 3 થી સમાન અંતરે આવેલું હોય, આના પહેલા આપણે જે એક્ઝામ્પલ જોયું એના જેવું જ એક્ઝામ્પલ છે, સમાન અંતરે આવેલું હોય એવું, પણ કયા અક્ષ પરનું, વાય અક્ષ ઉપરનું બિંદુ કયું હશે, તો અહીંયા આપણે ધારી દઈએ, ધારો કે વાય અક્ષ પરનું બિંદુ, હવે વાય અક્ષ ઉપરનું બિંદુ હોય તેનો એક્સ યામ 0 હોય, વાય અક્ષ ઉપરનું બિંદુ હોય તેનો એક્સ યામ હંમેશા 0 હોય, આપણે આગળ જે માહિતી લખાઈ છે એમાં આપણે લખાયેલું છે, અહીંયા આપણે ધારી દઈએ આન્સર એનો. ધારો કે બિંદુ A 6 5 અને B માઇનસ 4 3 થી સમાન અંતરે આવેલું હોય, સમાન અંતરે આવેલું હોય તેવું Y અક્ષ પરનું બિંદુ આપણે P આપીએ, P એક્સ એમ 0 અને Y અક્ષ આપણે Y અક્ષ ઉપરનું બિંદુ જે છે તો Y એમ એનું Y પોતે જ રાખીએ, 0 Y છે. ધારો કે તમારું માગેલું બિંદુ આ રીતે છે,
આપણે જે બિંદુ શોધવાનું છે એ બિંદુ આપણે આવીએ છીએ, વાયક્સ ફોર્મ્યુલા છે એટલે એક્સ એમ બેનું જીરો જશે, તમારે ફક્ત વાય એમ શોધવાનું છે. જો આપણને વાય એમ મળી જાય, આપણને વાય એમ મળી જાય તો એ વાય એમ આપણે અહીંયા મૂકી દઈએ. ધારો કે પાંચ મળે છે તો જીરો પાંચ હોય, ધારો કે નવ મળે છે તો જીરો નવ હશે, ધારો કે બાર મળે છે તો જીરો બાર હશે. તો ટૂંકમાં તમારે વાય એમ શોધવાનું છે. કેવી રીતે તમે શોધી શકો? આના પહેલાં આપણે જે એક્ઝામ્પલ ગણ્યું છે એ પ્રમાણે આપણે શોધીશું. તમે જોઈએ બિંદુ એ સિક્સ ફાઇવ અને બી માઇનસ ફોર થ્રી થી સમાન અંતરે આવેલું તેવું વાય એક્સનું બિંદુ કયું આપણે ધારેલું છે? પી જીરો વાય. અહીં આપણે આની આકૃતિ દોરી દઈએ. આ પી જીરો વાય છે એ ક્યાંથી સમાન અંતરે આવેલું છે? એ બિંદુ એ અને બિંદુ બી, બિંદુ એ અને બી થી સમાન અંતરે આવેલું છે. એ ના એમ આપણી પાસે છ પાંચ છે, છ પાંચ. બી ના એમ છે માઇનસ ફોર થ્રી. ચલો સમાન અંતરે છે એટલે આપણે અહીંયા આવું દર્શાવી શકીએ. પી એ ઇઝ ઇક્વલ ટુ શું હશે? પી એ નું અંતર અને પી બી નું અંતર સમાન હશે. તો અહીંયા આપણે લખી શકીએ ધેરફોર પી એ ઇઝ ઇક્વલ ટુ પી બી. બંને બાજુ વર્ક કરવી એટલે આપણે વર્ગમૂળ લખવું પડશે નહીં, બંને બાજુ વર્ક કરતા બંને બાજુ વર્ગ કરતા ધેરફોર પી એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પી બી સ્ક્વેર. ચલો પી એ સ્ક્વેર, પી એ સ્ક્વેર છે તો આમાંથી આને માઇનસ કરીશું, આનો જે એક્સ એમ છે એમાંથી આ એક્સ એમ માઇનસ કરવાનો અને આખા કૌંસનો વર્ગ કરવાનો. આના કરતા આપણે જે એક્ઝામ્પલમાં જોયું એમ તો જીરો માઇનસ છ આખા કૌંસનો વર્ગ, અહીંયા પ્લસ. હવે વાય માંથી આ જે પાછળનો જે વાય આમ છે એના આપણે માઇનસ કરીશું તો વાય માઇનસ પાંચ આખા કૌંસનો વર્ગ, વાય માઇનસ પાંચ આખા કૌંસનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ. ચલો પી બી સ્ક્વેર, પી બી સ્ક્વેર આપણે આ બે આ બંને બિંદુઓ લેવા છે તો એમાં અહીંયા જે પહેલો આમ છે એમાંથી આ પહેલા આમને આપણે માઇનસ કરવાનો. તો જીરો તમે જો અહીંયા જીરો છે પછી માઇનસ, આ તો આપણે સૂત્રનો માઇનસ આવે છે અને યામ કયો છે? માઇનસ ચાર છે અહીંયા, એટલે માઇનસ ઇન્ટુ માઇનસ એટલે વચ્ચે સુધી જશે, અહીંયા પ્લસ થશે. જીરો માંથી, જીરો માંથી આપણે માઇનસ જે ચાર છે એને અહીંયા માઇનસ કરવા છે, જીરો માંથી માઇનસ ચાર આપણે બાદ કરવા છે તો અહીંયા બે માઇનસ ભેગા થઈ ગયા અને માઇનસ ઇન્ટુ માઇનસ એટલે વચ્ચે આપણે અહીંયા આપણે પ્લસ લખી શકીએ. તો જીરો પ્લસ ફોર આખા કૌંસનો વર્ગ પ્લસ અહીંયા વાય માઇનસ ત્રણ આખા કૌંસનો વર્ગ, અહીં આપણે આવું લખી શકીએ. હવે આપણે સામે રૂપ આપીએ અહીંયા. ચલો જીરો માંથી છ ગયા તો જીરો માંથી છ ગયા એટલે માઇનસ છ પોતે જ આવશે અને પાછો એનો વર્ગ છે અને માઇનસ છ નો વર્ગ એટલે માઇનસ છ ગુણ્યા માઇનસ છ, અહીંયા છ ગુણ્યા છ એટલે છત્રીસ અને ઓછા ગુણ્યા ઓછા એટલે અહીંયા વધતા થઈ ગયું પ્લસ છત્રીસ જવાબ થઈ ગયો. માઇનસ છ નો વર્ગ ધન છત્રીસ આવશે, અહીંયા આપણે છત્રીસ લખી શકીએ પ્લસ પણ અહીંયા પ્લસ. ચલો એ સારું બાપુ છે, પહેલા પદ નો અહીંયા જે પ્રથમ પદ છે એનો વર્ગ થશે તો વાય નો વર્ગ, અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ, ત્રણે ત્રણ સંખ્યાઓનો ગુણાકાર પાંચ નો બે નો અને વાય નો, ત્રણે ત્રણ નો આપણે શું કરવો છે? ગુણાકાર કરવો છે. તો પાંચ દુ દસ વાય, છેલ્લું પદ હંમેશા પ્લસ આવશે. જેમ તમે અહીંયા પ્રથમ પદ નો અહીંયા વર્ગ કરેલો છે વાય નો, તમે અહીંયા પાંચ નો પણ તમારે વર્ગ કરવો પડશે અને પાંચ નો વર્ગ કેટલો આવશે? અહીંયા પચીસ બરાબર. તો અહીંયા બરાબર અહીંયા જઈએ, જીરો પ્લસ ચાર એટલે ચાર, જીરો પ્લસ ચાર એટલે ચાર અને ચાર નો વર્ગ સોળ આવશે પ્લસ. તો અહીંયા પ્લસ, અહીંયા આપણે સાદું બાપુ છે પ્રથમ પદ નો વર્ગ એટલે વાય નો વર્ગ, અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ, ત્રણ દુ છ વાય, છેલ્લું પદ હંમેશા પ્લસ, અહીંયા વાય નો વર્ગ છે તો અહીંયા ત્રણ નો વર્ગ કેટલો થશે? નવ થઈ જશે. ચલો બંને બાજુથી વાય નો વર્ગ નીકળી ગયા, આ બરાબર છે, બરાબર ની બંને બાજુથી સરખા સરખા પદ હોય કેન્સલ થઈ જાય. ચલો
અહીં આવે શું વધ્યું છે જે વધ્યું છે લખીએ કે 36 વધેલા છે 36 + 25 અહીંયા 3 અને 5 ને 6 61 થઈ ગયા 36 અને 25 નો સરવાળો કરીએ એટલે 61 માઈનસ પાછળ કેટલા છે 10y બીજું કંઈ છે અહીંયા નથી બરાબર ચલો આ બાજુ 16 અને 9 25 અને માઈનસ 6 માઇનસ 10y ને બરાબર ની આ બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ ગયા અને પ્લસ 25 ને બરાબર ની આ બાજુ લઈએ તો અહીંયા આવશે એટલે માઇનસ થશે આ બાજુ 61 એમ નેમ રહેશે પ્લસ 25 ના બાજુ લાવો એટલે માઇનસ 25 આ બાજુ માઇનસ 6y એમ ના એમ છે માઇનસ 10y ને આ બાજુ લાવો એટલે પ્લસ 10y ચલો 61 માંથી 25 ગયા એટલે 36 બરાબર અહીંયા 10y માંથી 6y ગયા 10y ઓછા 6y 4y તો તું મને જો 4y ની કિંમત આપણને 36 મળે છે 4y બરાબર કેટલા મળે તમને 36 મળે y નો સરવાળો 4 છે દૂર કરો નીચે છેદમાં તો ધેરફોર y is equal to 36 upon 4 અહીંથી 4 નીચે આવશે આ નીચે અહીં છેદ ઉડશે 4 નવા 36 તો y બરાબર તમને કેટલા મળે અહીંયા 9 મળે છે y ની કિંમત આપણને અહીંયા 9 મળી ગઈ એ y ની કિંમત અહીંયા આપણે મૂકી દીધી એટલે તમારું નાગલ બિંદુ કયું હોય 0 9 હોય તો અહીં આપણે લખી શકીએ આમ માગિલ y અક્ષ પર બિંદુ તમે કયું ધારેલું હતું અહીંયા t0y is equal to p m ના m 0 પણ m ના m અને y ની કિંમત તમે કેટલી લાવેલા છો 9 લાવ્યા છે તો એ 9 0 9 છે આ તમારું માગેલું બિંદુ છે તો અહીંયા આજે આપણે ઉંગળ પર વિચાર કરીએ જો ઉદાહરણ નંબર 4 અને 5 આપણે ચલાવી હતી આજે આપણે ઉદાહરણ નંબર 4 અને 5 तो दरेक विद्यार्थी उदाहरण नंबर 4 उदाहरण नंबर 5 रफ में 3 वक्त लखी तैयार करो दरेक विद्यार्थी मेन चोपड़ा में तो तुम्हारे एक वक्त सारा अक्षर लिखवानो छे उदाहरण 4 અને 5 પણ એ સિવાય તમારી પાસે જે રફ રફ નોટ છે હોમવર્ક માટેની જે નોટ છે એની અંદર ઉદાહરણ 4 અને 5 અહીંયા જે આપણે જે ચલાવ્યું છે એ તમારે 3-3 વખત લખવાનું રહેશે આપણે તમારા ઘેર આવીને ચેક કરીશું એ વખતે દરેક વિદ્યાર્થીને આ બધું લખેલું હોવું જોઈએ કમ્પલસરી બિલકુલ ચાલશે નહીં કમ્પ્લીટ લખાણ હોવું જોઈએ અને આ જે છે હોમવર્ક એ આપણે તમારા ઘરે આવીને ચેક કરીશું તો આજે આપણે આટલું રાખીશું આના પછીનો જે છે સ્વાધ્યાય આવતો હશે કદાચ એ આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે લઈશું થેન્ક યુ